आंतरराष्ट्रीय महिला दिन निमित्ते सयाजीनगर गृह खाते सांसद ना हस्ते लाभार्थियों ने किट नु वितरण करवामां आव्युं हतुं। आंतरराष्ट्रीय महिला दिन की उजवणी समाज जीवन विविध क्षेत्रों में सिद्धि मेळवनारी महिलाओं सम्मानित योजनाओं ने महिला लाभार्थियों ने किट नु वितरण करवामां आव्युं हतुं। 8 मार्च 2022 ने सोमवार सांसद श्रीमती रंजनबेन भट्ट अध्यक्ष स्थाने आंतरराष्ट्रीय महिला दिन की उजवणी शहर सयाजीनगर गृह खाते करवामां आवी हती। सांसद श्रीमती रंजनबेन भट्टे भारत माता ना जयघोष साथे महिलाओं ने आंतरराष्ट्रीय नारी दिन की शुभेच्छा पाठवता कहूं कि समाज में नवसर्जन नेतृत्व सहित की क्षमताओं कुदरती रीते धरावे छे ते महिलाओं है। केन्द्र ने राज्य सरकारे महिला उन्नति माटे आर्थिक सामाजिक आरोग्य विषयक योजना अमली करी छे। स्वसहाय जूथों ने राज्य सरकार द्वारा आर्थिक सहयोग पूरो पाड़वामां आवता महिलाओं ने व्यवसाय लक्षी प्रवृत्तियों अने आर्थिक रीते आत्मनिर्भरपणा माटे प्रोत्साहन मळ्युं छे। पशुपालन स्वसहाय गृह उद्योग सहित विविध व्यवसायों थकी महिलाओं आर्थिक रीते पगभर बनी छे। परिवारजनों ने पण आर्थिक टेको अने हूंफ पूरा पाड्या छे। तेमणे महिलाओं ने पोषणयुक्त आहार लेवा अने बाळकने पण पोषणयुक्त आहार मळी रहे ते जोवा तथा स्वच्छ भारत मिशन में विशेष सहयोग आपवा अपील करी हती। जिला पंचायत प्रमुख श्री अशोकभाई पटेले जणाव्यू के महिलाओं सर्वांगी विकास माटे राज्य सरकार कटिबद्ध छे। महिलाओं आत्मनिर्भर बने ते माटे अनेकविध योजनाओं अमली छे। आ उपरांत सामाजिक विकास माटे सगर्भा धात्रीओ किशोरीओ अने जरूरियातमंद स्त्रीओ तथा बाळकोने पोषण पूरु पाड़वानुं कार्य पण राज्य सरकार द्वारा करवामां आवी रह्युं छे। मेयर श्री केयूरभाई रोकड़ियाए कहूं कि नारीओनी पूजा थाय त्यां देवताओनो वास छे। इतिहासमांथी नारीओनी भूमिका ने तेना महत्व विशे जाणवा मळे छे। ભારતના સ્વતંત્ર સંગ્રામમાં પણ નારીઓએ તેમનું યોગદાન આપ્યું છે। મહિલા ઉત્કર્ષ માટે રાજ્ય સરકારે પ્રયાસો કર્યા। નારી સંરક્ષણ અને સન્માન માટે કેન્દ્ર રાજ્ય સરકારે કાયદાઓનું ઘડતર કર્યું। સામાજિક કુરિવાજોના નિર્મૂલ્ય માટે પણ નાગરિકોએ પગલાઓ લીધા। સ્વચ્છ ભારત મિશન મળે તડે શૌચાલયનું નિર્માણ થતાં મહિલાઓના આરોગ્ય અને સલામતી જળવાઈ છે। ગેસ કનેક્શન મળી રહેતા મહિલાઓના આરોગ્યને ધુમાડાથી થતા નુકસાન સામે સલામતી મળી છે। તેમણે મહિલાઓને રૂઢિચુસ્ત વલણો કુરિવાજો અને પ્રગતિ આડે આવતા નબળા વિચારોને દૂર કરી આંતરિક શક્તિઓને વિકસાવવા અનુરોધ કર્યો હતો। નાયબ મેયર નંદાબેન જોશીએ પ્રાસંગિક પ્રવચનમાં નારી સશક્તિકરણ અને કેન્દ્ર રાજ્ય સરકારની વિધિત યોજનાઓ વિશે વાત કરી હતી। મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલે કહ્યું કે સ્ત્રી તરીકે જન્મ મળ્યાનું ગૌરવ દરેક સ્ત્રીઓને હોવું જોઈએ। દરેક સ્ત્રીમાં પોષણ સર્જન અને પરિવર્તનની ક્ષમતા છે। મહિલાઓને કારણે સમાજમાં કૌશલ્ય વિકાસ અને સંસ્કારોનું સિંચન થયું છે। 21મી સદીમાં દરેકને ઉડવા માટેની તક છે। જરૂર છે પોતાની ક્ષમતાઓને વિકસાવવાની અને પાંખો ખોલીને વિહરવાની। રાજ્ય સરકારે સ્ત્રી શિક્ષણ આરોગ્ય પોષણ અને સ્ત્રીઓના આત્મનિર્ભરપણા માટે યોજનાઓ અમલી કર્યા છે। આરોગ્ય પોલીસ આંગણવાડી રેવન્યુ પશુપાલન પ્રાકૃતિક ખેતી ફોટોગ્રાફી રમતગમત સહિત જુદા જુદા ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર મહિલાઓને સાંસદ શ્રી તથા મહાનુભાવો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। ગંગા સ્વરૂપા યોજના રાષ્ટ્રીય બચત પત્રો તરુણી આયુષ કીટ અને વાલી દીકરી યોજનાના લાભાર્થીઓને કીટ સહાય આપવામાં આવી હતી। કાર્યક્રમમાં નારી પ્રાર્થના અને બેટી બચાવો બેટી પઢાઓ થીમ ઉપર સાંસ્કૃતિક કૃતિ રજૂ કરવામાં આવી હતી। મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ આ તકે કરવામાં આવ્યું હતું। જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર સુધીર જોશીએ શાબ્દિક સ્વાગત કરતા કહ્યું હતું કે નારીનું સન્માન વધારી ભવિષ્યને ઉજ્જવળ બનાવીએ, નારીના સર્વાંગી વિકાસ થકી રાષ્ટ્રને મજબૂત બનાવીએ। આ પ્રસંગે કલેક્ટર શ્રી અતુલ ગોર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડોક્ટર રાજેન્દ્ર પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય તિલાવત, મહિલા અને બાળ અધિકારી શ્રી માધવીબેન ચૌહાણ, બાળ વિકાસ પ્રોગ્રામ ઓફિસર શ્રી પ્રાંત અધિકારી શ્રી સિસોદિયા સહિતના અધિકારી પદાધિકારીઓ અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આજે દરેક બહેનોને હું શુભેચ્છા પાઠવું છું, શુભકામના પાઠવું છું। બહેનો આપણને સૌને ભગવાને ખૂબ શક્તિ આપી છે। બહેનો સમાજનું નિર્માણ પણ કરે છે, સમાજનું ઘડતર પણ કરે છે। બહેનો આજના દિવસે હું શુભેચ્છા આપું છું તો સાથે સાથે આપણને ભગવાને ખૂબ શક્તિ આપી છે એનો સદુપયોગ કરવાનું પણ એક વિનંતી કરું છું। આપણે સમાજ સાચવીએ છીએ, ઘર સાચવીએ છીએ, પરિવાર સાચવીએ છીએ, તો સાથે સાથે બધું જ સાચવીને ક્યાંક ને ક્યાંક આપણે કોઈક કાર્ય પણ કરી રહ્યા છીએ। જીવનમાં હંમેશા બાંધછોડ કરવી જોઈએ, સમર્પિતતા કરવી જોઈએ, ચોક્કસ આ આપણી અંદર રાખશું તો આપણે જીવનમાં ખૂબ આગળ વધશું। બહેનો મારી, કેટલીક બહેનો આપણી કુપોષિત છે, કેટલાક બાળકો પણ કુપોષિત છે, આ જવાબદારી આપણી બહેનોની તો છે। આવો ને આપણને જ્યાં પણ એવું લાગે કે આ બેન મારી કુપોષિત છે એને સુપોષિત કરવાનું કામ કરીએ, જ્યાં મારું બાળક કુપોષિત છે એને પણ સુપોષિત કરવાનું કામ કરીએ। બહેનો આપણી જ જવાબદારી આ છે। આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે
હું તમને શુભેચ્છા આપું છું, પણ સાથે સાથે આપણે સંકલ્પ લઈને આપણું ગુજરાત સુપોષિત બને, બહેનોમાં હોય કે બાળકોમાં, આ કામ પણ આજે સંકલ્પ સાથે કરીએ. ફરીથી આંતરરાષ્ટ્રીય દિવસની આપ સૌ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ધન્યવાદ. ઓર મેં નેશનલ બેડમિન્ટન પ્લેયર હું. મેં 12 ઓલ ઇન્ડિયા ઓર 16 સ્ટેટ ચેમ્પિયનશિપ ખેલી હું. ઉસમે સે મેં 6 બાર ગુજરાત ચેમ્પિયન રહી ચૂકી હું. ઓર અબ એપ્રિલ કે બાદ સે મેં ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટ ભી મેરા સ્ટાર્ટ હો જાયેગા. ઓર મેં 2024 ઓલિમ્પિક્સ કે લિયે ટાર્ગેટ કર રહી હું. ઓર મુજે બહોત ખુશી હો રહી હૈ કે આજ કે દિન મુજે સમ્માનિત કિયા જા રહા હૈ. ઓર એઝ અ વુમેન મુજે બહોત અચ્છા લગ રહા હૈ કે મેં દૂસરે વુમેન્સ કો ઇન્સ્પિરેશન દે રહી હું. થેન્ક યુ.